गुड मॉर्निंग थर्ड स्टैंडर्ड। आज आप गुजराती लेक्चर है। गुजराती में आप चेप्टर टू काव्य है जे नमीए तुझने प्रार्थना है, एक ननकड़ी ए आप समझी लीधी है। एमनी एक्सरसाइज पर मैं लखा लीधी है और पीडीएफ मोकली दीधी है, तो मारी साथ तब टेक्स्ट बुक में लखी लेजो। ओके, आप पहला तो तेरे आ काव्य है ये थोड़ू मोढ़े करवा। ओके, तो मैं आजना होमवर्क में तमने आ काव्य बे वार लखवा आप्यू छे, तो खाली जोई जोई ने लखी नथी नाखवानू, साथे साथे याद पण करवानू छे। अने एनी मात्रा छे, कोमा क्यां आवे छे, क्यां कई मात्रा आवे छे, ए परफेक्टली जोई ने व्यवस्थित लखशो तो ज तमे काव्य लखो ने तमने ज्यारे एक्जाम में पूछाय त्यारे तो तमने पूरा मार्क्स मळे, नहींतर मार्क्स कट थई जाय। गुजराती में ऑलवेज तमारे मात्रानू ने नू ध्यान राखवू जोशे, नहींतर तमारा एमां पण मार्क्स कट थाय छे। ओके, एटले तमारे एमां ध्यान राखवी ने जोई जोई ने, एवुं होय तो एक टू टाइम्स में नो याद रहे तो थ्री टाइम्स लखो, फोर टाइम्स लखो, पण एक एक सेंटेन्स जोता जाओ अने लखता जाओ एटले तमने याद रही जाय। अने काव्य तमारे याद राखवानुं छे। पछी छे आपणे आ स्वाध्याय मीन्स के एक्सरसाइज, तो ये आपणे थई गई छे, मैं आनी पीडीएफ सेंड करी दीधी छे, तो आ तमे जोईने लखी लीधुं हशे। अहीं मैं शब्दों बनाव्या छे बॉक्समांथी, जे काव्यमां आवेला होय एवा शब्दों आपणे बनावाना हता, तो ए शब्दों अहीं बनाव्या छे। पछी समानार्थी शब्दों, मतलब के समान अर्थवाळा, ए ज अर्थवाळो बीजो शब्द एनो गोतीने लखवानो, तो ए शब्दों मैं अहीं लखीने मोकल्या छे। પછી અહીં સબ ભાવનગર શબ્દમાંથી અલગ અલગ શબ્દો બનાવીને એના સેન્ટેન્સ બનાવ્યા છે, એમ પણ આપણે બનાવી લીધું છે। પછી આવી રીતે હસવું તો હસનાર, દોડવું તો દોડનાર, આ પણ આપણે કરી લીધું છે। ઓકે, તો આ તમારે ચેપ્ટર આખું, સેકન્ડ ચેપ્ટર આપણું આખું કમ્પ્લીટ થાય છે તમારે ટેક્સ્ટ બુકમાં અને સીડબલ્યુમાં। સીડબલ્યુમાં મેં આના ક્વેશ્ચન આન્સર, ત્રણ જ ક્વેશ્ચન ને ત્રણ જ આન્સર છે, બીજું કાંઈ સીડબલ્યુમાં લખવાનું નથી। તો સીડબલ્યુમાં પણ તમારા ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ રાખવાના છે। ઓકે, એટલે તમારું વર્ક લોડ ન થઈ જાય। હવે આપણે ચેપ્ટર થ્રી જોઈએ છીએ। ચેપ્ટર થ્રી જુઓ, આ સરસ મજાનું ચેપ્ટર છે, સાચું તીર્થ। હવે સાચું તીર્થ, તીર્થ મતલબ શું કે આપણે જ્યાં જે જગ્યાનું ભગવાનનું ખૂબ જ મહત્વ હોય, જેમ કે હરિદ્વાર છે, કેદારનાથ છે, બદ્રીનાથ છે, અમરનાથ છે, સોમનાથ છે, એવા જે મહત્વના સ્થળો છે, જગન્નાથપુરી, જગન્નાથપુરી છે, આપણા ભારત દેશમાં ઘણા મોટા મોટા તીર્થો આવેલા છે, મતલબ કે ત્યાં ભગવાનનું મહત્વ ખૂબ જ વધારે હોય છે। આપણા ઘર પાસેના મંદિરમાં પણ હોય જ છે, પણ ત્યાંના મંદિરની સાથે કોઈ પણને કોઈ કથા જોડાયેલી હોય છે। ત્યાં રૂપ એવું કહેવામાં આવે છે કે વર્ષો પહેલાં ત્યાં ભગવાન ખુદ આવેલા હોય છે, જેના ચિહ્નો હોય છે, જેની ભગવાનની ત્યાં આસ્થા વધારે હોય છે, તો એમાં એ સ્થળને આપણે તીર્થ કહીએ છીએ। ઓકે, તો એવું તીર્થ અહીં શું કહે છે કે સાચું તીર્થ, મતલબ સાચું તીર્થ કયું છે એના વિશે અહીં થોડુંક તમને વાર્તા રૂપે કહેવામાં આવ્યું છે, સમજાવવામાં આવ્યું છે। તો જુઓ આપણા પેપર બુકમાં પિક્ચર શેનું છે, આ ભગવાન છે શંકર મહાદેવ, માતા ઉમિયા છે, અમને ઉમિયાજી આપણા ભગવાનના પણ એક જ ભગવાનના ઘણા નામ હોય છે, મહાદેવ કહેવાય, શંકર કહેવાય, ભોળાનાથ કહેવાય છે, અમને ઉમિયાજી છે, પાર્વતી છે, ઉમાદેવી છે, બધા નામેથી આપણે ઓળખીએ છીએ। તો આ ઉમિયાદેવી, શંકર અને આ કોણ છે, તો કે બધાના પ્યારા ગણપતિ, ગણેશજી। ઓકે, આ તો બધાને પ્યારા હોય છે। ઓકે, તો આપણે આમની એક વાર્તા આમાં તમારા ચેપ્ટરમાં આવેલી છે એ અત્યારે સમજીએ। ચલો, બધાની ફિંગર્સ ફર્સ્ટ લાઇનમાં મારી સાથે રાખો અને રીડ કરતા જાઓ। શંકર અને ઉમિયાને બે દીકરા હતા। હવે શંકરને ઉમિયા મતલબ કે મહાદેવ ભોળાનાથ અને ઉમિયાજી પાર્વતીજી, ઓકે, એમને બે દીકરા હતા, એકનું નામ કાર્તિકેય અને બીજાનું નામ ગણેશ। આ તો તમને ખબર જ હશે કે ભગવાન મહાદેવને બે સંતાન હતા, જેના બે દીકરાનું નામ હતું, એકનું નામ હતું કાર્તિકેય સ્વામી અને ગણેશજી, ગણપતિજી। બે ભાઈમાં ગણેશ દુંદાળા હતા। હવે દુંદાળા મતલબ મોટી ફાંદવાળા, ફાંદ જેની મોટી હોય એમને કહેવાય દુંદાળા। તો ગણપતિ, બંને ભાઈઓમાં ગણેશ છે એ કેવા હતા,
દુંદાળા હતા, મતલબ કે મોટી ફાંદવાળા હતા. નાના નાના પગ અને મોટું મોટું માથું. એમને માથું કોનું લગાવ્યું હતું? હાથીનું લગાવ્યું હતું ને. એ વાર્તા પણ તમને ખ્યાલ હશે કે મહાદેવ જ્યારે કોપાયમાન થાય છે અને એમનું શિર ધડથી અલગ કરી નાખે છે, પછી પાર્વતીજી બહુ જ વિલાપ કરે છે, એમને બહુ જ વિનંતી કરે છે કે મને મારો દીકરો સજીવન કરી દો. ત્યારે મહાદેવજી શું કહે છે? ઇન્દ્રને કહે છે કે જાઓ અને રસ્તામાં તમને જે કોઈ પ્રાણીનું સૌથી પહેલું પ્રાણી મળે એનું તમે માથું કાપીને લઈ આવો. એ એમના પુત્રને લગાડે છે, તો એ પહેલું વહેલું એમને પ્રાણી હાથી મળે છે. અને ત્યારથી હાથીનું મસ્તક છે એ ગણપતિને ગણેશને લગાવવામાં આવે છે અને ગણેશજી સજીવન થાય છે. ત્યારથી એનું મસ્તક છે એ હાથીનું બનેલું છે. ઓકે, એટલે મોટું માથું, હાથીનું માથું તો કેવું એકદમ મોટું હોય ને, તો મોટું માથું, પગ નાના અને નાના નાના પગ ને માથું મોટું મોટું. કાર્તિક એ તો હરણની ફાળે દોડે. હરણની ફાળે એટલે મતલબ કે કૂદકા, હરણ કેવું કૂદકા મારીને એકદમ દોડીને જાય એવી રીતે કાર્તિકેયને તો, કેમ કે એ દુબળા પતલા હોય છે તો એ દોડતા દોડતા ગમે એ દોડીને કરી શકે કામ. પણ ગણેશનું પેટ મોટું પટારા જેવું. પટારો એટલે મોટી લોખંડની કે એવી લાકડાની કે એવી મોટી પેટી આવે છે. ઘણાના ગામડાના ઘર હોય ને ત્યાં હજી પણ પટારો વસાવેલો હોય, જેમાં જૂની વસ્તુઓ બધી સાચવેલી હોય. બધા આપણે કપાટ હતા ને એની પહેલાં પટારા હતા, તો એવું પટારા જેવું એમને એની સાથે ઓલું કરવામાં આવ્યું છે કે પટારા જેવું મોટું પેટ. કોનું? તો કે ગણેશનું પેટ મોટું પટારા જેવું. દોડવાનું કે કૂદવાનું ન, દોડવાનું કે કૂદવાનું આવે તો એમને ન ફાવે. કોને? તો કે ગણેશજીને. કેમ? કેમકે એમની ફાંદ મોટી હતી એટલે એમને, એટલે એમને દોડવાનું કે એ મોટી ફાંદ હોય એટલે આપણે ઝડપથી દોડી શકીએ નહીં. તમે ઘણીવાર જોયું હશે કે આપણા ફ્રેન્ડ્સમાં કોઈ પણ હોય કે જેનું શરીર વધારે હોય એ દોડવામાં એમને વાર લાગે, અને જે દુબળા પતલા હોય એ ફટાફટ દોડીને હરણની જેમ કૂદાકૂદી કરી શકે. ઓકે, તો એવું અહીં કહ્યું કે ગણપતિનું પેટ મોટું એટલે દોડવાનું કે કૂદવાનું એમને ફાવે નહીં. એક દિવસ ગણેશ અને કાર્તિકે વાદે ચડ્યા. હવે વાદે ચડ્યા મતલબ ચડસા ચડસી થઈ. આપણે ક્યારેય ઘણીવાર તમે તમારા ભાઈ બહેન સાથે, સિબ્લિંગ સાથે તમે ઘણીવાર વાદે ચડતા હો, મીન્સ કે આપણે એકબીજાની કમ્પેરિઝન કરતા હોય ને કે તો હું મોટો છું ને, ના હું હોશિયાર છું, હું બળવાન છું, હું આમ છું, એવી રીતે બંનેને વાદે ચડે છે. મતલબ બંનેની ચડસા ચડસી થાય છે વાતો કરવામાં. એકબીજાની પોતાની બતાડે કે હું આવી રીતે છું, બોલો કે હું આવી રીતે છું, એવી રીતે. તો જુઓ અહીંયા પણ એવું જ થાય છે. એક કહે હું જબરો, બીજો કહે હું જબરો. જબરો મતલબ હોશિયાર, બળવાન. તો કોણ એવું બંને કહે છે? બેઉને લડતા જોઈને ઉમિયા બોલ્યા. કોણ? એમના મમ્મી, મતલબ કે પાર્વતીજી, ઉમિયાજી, ગણપતિ અને કાર્તિકેયના મમ્મી. એ બંનેને જોઈને બોલે, લડતા જોઈને બોલે છે, તમે બેઉ એક સાથે નીકળીને આખી દુનિયા ફરી આવો. એમ કહે છે કે તમે બંને એક સાથે નીકળો અને આખી દુનિયા ફરી આવો. 68 તીર્થ કરી આવો. 68 તીર્થ, 68 મતલબ 68, ગુજરાતીમાં 68 કહેવાય, ઇંગ્લિશમાં એમને 68 કહેવાય. ઓકે, તો 68 તીર્થ કરી આવો. પૂરી દુનિયાના આપણે ચક્કરમાં જ્યાં જ્યાં પણ આપણા જે મહત્ત્વના મંદિરો, જે જે તીર્થ આવતા હોય, મતલબ 68 તીર્થ આવે છે આખી દુનિયામાં, તો એ તમારે કરીને આવો. બેમાં જે પહેલો ઘરે આવે તે જબરો. બંને લડતા હતા ને કે ઓલો કે હું જબરો ને ઓલો કે હું જબરો, તો એવું એમના માતા છે એવું એમનો બેયનું કરે છે કે તમે બેય જાઓ અને આખી દુનિયાનું ચક્કર લગાવીને આવો. જે એમાંથી પહેલાં આવી જાય ઘરે, મતલબ આપણે ટાઈપની રેસ લગાવીએ ને કે ચલો અહીંથી વાની રેસ લગાવો, જે પહેલાં આવે એ જીતી ગયો, એવી રીતે ઉમિયાજી પણ એવું કરે છે કે 68 તીર્થ ઈબાને સાચું તીર્થની પણ જાત્રાથી જઈ બંને ભાઈઓને. એટલે એવું કહે છે કે તમે તીર્થની જાત્રા કરી આવો, દુનિયા આખી ફરી આવો, જે પહેલું આવે એ જબરો. તો અહીં સુધી આપણે આ ચેપ્ટર જોયું. આગળનું ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.